નમસ્કાર મિત્રો હું ડૉક્ટર વિજય ઠક્કર આંકલાવ હાઈસ્કૂલ આંકલાવ જિલ્લો આણંદમાં શિક્ષક છું આપણે વ્યવહારોની દ્વિઅસર વિષય પર અગાઉ એક લેક્ચર તમે શીખ્યા છો ભણ્યા છો એ સમયમાં આજે તમે જે અગાઉ વ્યવહારોના પ્રકારો રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહારના નિયમો એ શીખ્યા છો ત્યાંથી શરૂઆત કરીને આપણે વધારે આગળ ખાતાના પ્રકારો નક્કી કરવા સુધીનું અને ઉદાહરણ જમાની અસર આપવા સુધીની વાત આજે આપણે શીખવી છે માત્ર થોડીક મિનિટોમાં આપણે અગાઉ જે શીખ્યા છીએ એ ઝડપથી એકવાર ફરી યાદ કરી લેવું જોઈએ મને આશા છે કે તમે નોટ અને પેન લઈને બેઠા હશો ફરી એકવાર યાદ કરાવી દઉં કે તમને ક્યાંય પણ મુશ્કેલી લાગે સહેજ પણ એવું લાગે કે આ વસ્તુ સમજાતી નથી અથવા આ વસ્તુ કંઈક જુદી લાગે છે અથવા વધારે સમજવાની જરૂર લાગે છે ત્યાં તમે તરત જ ત એ વાતને નોંધી લેજો અને એક કલાકના સમય પછી તમે તમારા ઈશ્વર શિક્ષકને એકાઉન્ટના શિક્ષકને એ વાત પૂછી શકો છો તો શરૂઆત આપણે કરીએ છીએ અત્યારે પહેલાં રોકડ અને ઉધાર વ્યવહારના નિયમથી તમને યાદ હશે કે અગાઉ ત્યાંથી જ આપણે એ વાત પૂરી કરી હતી અને અત્યારે ત્યાંથી જ આપણે શરૂઆત કરીએ છીએ પહેલો નિયમ ઝડપથી યાદ કરી લઈએ જે વ્યવહારમાં રોકડ શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ હોય તે રોકડ વ્યવહાર ગણાય તમને મેં થોડું કામ પણ સોંપ્યું હતું કે આખા પાઠ્યપુસ્તકમાં જેટલા જેટલા વ્યવહાર છે એ બધા જ વ્યવહારમાં વાંચવાના અને જ્યાં જ્યાં રોકડ શબ્દ આવે છે ત્યાં અંડરલાઈન કરવાની અને એની બાજુમાં નક્કી કરી નાખવાનું કે આ વ્યવહાર તો રોકડ વ્યવહાર જ છે બીજું કામ બીજો નિયમ જે વ્યવહારમાં ચૂકવ્યા આપ્યા મળ્યા દીધા ભર્યા ઉપાડ્યા એવા શબ્દોનો સ્પષ્ટ ઉલ્લેખ હોય તો તે વ્યવહાર પણ રોકડ સમજવો તમને આ પણ કામ સોંપ્યું હતું ગયા પીરિયડમાં કે પાઠ્યપુસ્તકમાં જે વ્યવહારો છે એમાં ચૂકવ્યા આપ્યા મળ્યા દીધા એવા શબ્દો જે આવતા હોય એની અંડરલાઈન કરવાની છે અને ત્યાં પણ આપણે કયા વ્યવહાર લખી નાખવાના છે રોકડ વ્યવહાર ત્રીજો નિયમ હતો જે વ્યવહારમાં રોકડ શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ હોય અને વ્યક્તિનું નામ આપેલું હોય તે રોકડ વ્યવહાર સમજવો અહીં બે બાબતોને મહત્ત્વ આપ્યું છે રોકડ શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ અને વ્યક્તિનું નામ જો રોકડ શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ હોય તો વ્યક્તિના નામને ગૌણ બનાવીને આપણે રોકડ વ્યવહાર સમજવાનો છે અને ચોથો નિયમ જે વ્યવહારમાં રોકડ શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ ના હોય અથવા ઉલ્લેખ જ ના હોય અને વ્યક્તિનું નામ આપેલું હોય તો ત્યાં ઉધાર વ્યવહાર ગણવો એટલે આપણે શું કસરત કરવાની છે વ્યવહાર વાંચવાનો વ્યક્તિનું નામ આપેલું હોય તો એની જ અંડરલાઈન કરવાની અને જોઈ લેવાનું કે કોઈ વ્યવહારમાં રોકડ અને વ્યક્તિનું નામ બંને નથી ને જો બંને હોય તો રોકડ વ્યવહાર પણ ખાલી વ્યક્તિનું નામ હોય તો એ કયો વ્યવહાર છે ઉધાર વ્યવહાર છે અને નિયમ નંબર પાંચ હતો જે વ્યવહારમાં ઉધાર કે શાક શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ હોય તે વ્યવહાર પણ ઉધાર ગણવો અહીં ઉધાર કે શાક આ શબ્દ સમજવા જેવો છે ઉધાર શબ્દ તો આપણને સમજાય છે શાક શબ્દ થોડો જૂનો છે શાક એટલે પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા એટલે આપણે કોઈની પાસેથી માલ લઈએ કોઈ વસ્તુ લઈએ તો એ તરત પૈસા આપવાની જરૂર નથી રહેતી કારણ કે આપણી પ્રતિષ્ઠા એટલી છે કે સામેની વ્યક્તિ આપણી પાસે પૈસા તરત માંગતી નથી મતલબ કે આપણે એ ઉધાર માલ ખરીદી શકીએ છીએ વેચી શકીએ છીએ તો આવી રીતે પાંચ નિયમો ગયા વખતે આપણે વાત કરી હતી હવે આ નિયમોને ઉદાહરણ દ્વારા આપણે સમજીએ છીએ તો નિયમ નંબર એકને ઉદાહરણ દ્વારા સમજી લઈએ આપણે નિયમ નંબર એક રોકડ શબ્દોનો સ્પષ્ટ ઉલ્લેખ વ્યવહાર જો રૂપિયા ચાર હજારનું ટેબલ રોકડેથી ખરીદ્યું અહીં શબ્દ સ્પષ્ટ છે રોકડેથી ખરીદ્યું શું અર્થ થશે આનો કે આપણે બજારમાં ગયા છીએ ટેબલ ખરીદ્યું છે તો આપણા ધંધામાં ટેબલ આવ્યું હશે અને આપણા ગલ્લામાંથી આપણા બેંકમાંથી આપણા ખિસ્સામાંથી ક્યાંકથી પણ ચાર હજાર રૂપિયા રોકડા ઓછા થયા હશે ગયા હશે જેની પાસે આપણે ટેબલ લીધું એને આપણે ચાર હજાર રૂપિયા ચૂકવ્યા છે તો આપણા ધંધામાં ટેબલ વધ્યું અને આપણા ધંધામાંથી રોકડ ઘટી છે બીજો વ્યવહાર જોઈએ એક હજારનો માલ રોકડેથી વેચ્યો ધંધામાંથી આપણે એટલો માલ સ્ટોક ઓછો થાય છે અને બદલામાં એટલા રૂપિયા આપણી પાસે વધે છે આપણા ગલ્લામાં આપણા ખિસ્સામાં એક હજાર રૂપિયા આવે છે ત્રણ હજારનો માલ રોકડેથી ખરીદ્યો સ્પષ્ટ શબ્દ છે શબ્દ રોકડ શબ્દોનો સ્પષ્ટ ઉલ્લેખ છે ખરીદ્યો એટલે ધંધામાં માલ આવે છે અને ધંધામાંથી ત્રણ હજાર રૂપિયા રોકડા જાય છે રૂપિયા પાંચ હજાર રોકડા બેંકમાં ભર્યા આમ તો ખાલી પાંચ હજાર રૂપિયા રોકડા ન લખ્યું હોત ને બેંકમાં ભર્યા એવું લખ્યું હોત તો પણ રોકડ વ્યવહાર થત નિયમ નંબર બે પ્રમાણે પણ લખ્યું છે કે રોકડા ભર્યા છે તો રોકડ શબ્દોનો સ્પષ્ટ ઉલ્લેખ છે તો અહીં શું થશે આપણા ખિસ્સામાંથી પાંચ હજાર રૂપિયા ઓછા થશે ને બેંકના બેલેન્સમાં પાંચ હજાર રૂપિયા વધવાના છે લગ્ન પ્રસંગે ચાંદલાના રૂપિયા એકસો એકનો એકસો એક રોકડા આપ્યા એકસો એકનો ચાંદલો કર્યો હવે જો અહીંયા અહીંયા પણ આપ્યા દીધા ભર્યા નિયમ પ્રમાણે બે પ્રમાણે પણ રોકડ છે અને રોકડ શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ પણ છે તો આવી રીતે જે વ્યવહારોમાં રોકડ શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ હોય તે વ્યવહારને આપણે રોકડ વ્યવહાર ગણવાના છે હવે નિયમ નંબર બે પ્રમાણે જોઈએ આપણે જે વ્યવહારમાં ચૂકવ્યા આપ્યા મળ્યા દીધા ભર્યા ઉપાડ્યા શબ્દોનો સ્પષ્ટ ઉલ્લેખ હોય તે વ્યવહાર પણ રોકડ વ્યવહાર ગણાય છે તમે જુઓ એક રૂપિયા પગારના ચૂકવ્યા અહીં એવું કહી શકાય કે એક હજાર રૂપિયા પગારના ઉધાર ચૂકવે એવું કહી શકાય ન કહી શકાય કારણ કે ચૂકવ્યા શબ્દ છે એ જ બતાવે છે કે આપણા ધંધામાંથી એક હજાર રૂપિયા ઓછા થયા છે અહીં એમ લખ્યું હોત કે રૂપિયા એક હજાર પગારના કેતનને ચૂકવ્યા વ્યક્તિનું નામ છે તમને એમ થાય વ્યક્તિનું નામ હોય તો આપણે વ્યવહારને કેવો ગણવો પણ પાછળ શબ્દ ચૂકવ્યા છે તો કેતનનું નામ ગૌણ બની જાય છે અને ચૂકવ્યા શબ્દ મુખ્ય બને છે ચૂકવ્યા એટલે રોકડા છે છે વ્યવહાર રોકડ રૂપિયા આપી ખાતું ચૂકતે કર્યું કોઈને આપણે ત્રણ હજાર રૂપિયા આપ્યા છે ખાતું ચૂકતે કર્યું છે શબ્દ જ બતાવે છે ચૂકતે કર્યું એટલે શું તો ચૂકતે કર્યું એટલે આપણે આપણા રૂપિયા ચૂકવી દીધા છે તો આવી રીતે તમારે વ્યવહારના શબ્દોને સમજવાના છે કે શબ્દ શું કહેવા માગે છે તમને તમે કોઈ વ્યવહાર તમને ન સમજાય તો એ વ્યવહાર એકવાર બે વાર ત્રણ વાર ફરી ફરી વાંચો તમને એ વ્યવહાર જ જવાબ આપી દેશે કે એ વ્યવહાર રોકડ છે કે ઉધાર ત્રીજો વ્યવહાર જુઓ રૂપિયા પાંચ હજાર બેંકમાં ભર્યા બેંકમાં ભર્યા છે આપણે બેંકમાં ભર્યા એવું કહીએ તો એવો અર્થ ના થાય કે ભાઈ ઉધાર ભર્યા હશે ભર્યા છે મતલબ કે આપણે પાંચ હજાર રૂપિયા રોકડા લઈને બેંકમાં ગયા છીએ અને બેંકમાં આપણે રૂપિયા ભર્યા છે તો આ શબ્દ પણ આપણને રોકડ વ્યવહાર સૂચવે છે રૂપિયા પચાસ કમિશનના મળ્યા તો કમિશનના મળ્યા છે મતલબ કે આપણી પાસે પચાસ રૂપિયા આપણા આપણા ગલ્લામાં વધ્યા છે આપણા કિસ્સામાં પચાસ રૂપિયા વધ્યા છે રૂપિયા ચાર હજાર બેંકમાંથી ઉપાડ્યા તો આપણે બેંકમાં ગયા આવીશું અને ચાર હજાર રૂપિયા લઈને આવ્યા આવીશું અને આપણા ધંધામાં ચાર હજાર રૂપિયાનો વધારો થયો હશે બેંક શિલ્લકમાંથી ચાર હજાર ઘટ્યા હશે અને આપણા ખિસ્સામાં ચાર હજાર રૂપિયા વધ્યા હશે તો આટલી વિગત છે એ નિયમ બે પ્રમાણે છે નિયમ ત્રણ જુઓ વ્યક્તિનું નામ પણ હોય અને રોકડ શબ્દનો ઉલ્લેખ પણ હોય તો આપણે શાને મહત્વ આપવાનું છે વધારે રોકડ શબ્દને વ્યક્તિના નામને નહીં રોકડ શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ છે જ તો નામ આપ્યું હોય તો પણ આપણે વ્યવહારને રોકડ વ્યવહાર ગણવો અહીં જુઓ એક હજારનો માલ મહેશ પાસેથી રોકડેથી ખરીદ્યો અહીં મહેશનું નામ છે પણ રોકડેથી શબ્દ લખ્યો છે તો આપણે રોકડેથી શબ્દ છે એની નીચે અંડરલાઈન કરી અને વ્યવહાર કેવો ગણી લેવાનો છે રોકડ વ્યવહાર ગણવાનો છે અહીં જુઓ ત્રણ હજારનો માલ વિનયને રોકડેથી વેચ્યો તો અહીં વિનયને માલ વેચ્યો છે પણ કેવી રીતે વેચ્યો છે રોકડેથી વેચ્યો છે એટલે વિનય જ્યારે માલ લેવા આવ્યો હશે ત્યારે એ ત્રણ હજાર રૂપિયા રોકડા લઈને આવ્યો હશે આપણે જ્યારે મહેશ પાસેથી માલ ખરીદ્યો ત્યારે આપણે એક હજાર રૂપિયા રોકડા લઈને ગયા આવીશું તો એવી રીતે બંને વ્યવહાર કેવા ગણીશું આપણે રોકડ હવે નિયમ નંબર ચાર જુઓ જે વ્યવહારમાં રોકડ શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ ના હોય અને વ્યક્તિનું નામ આપ્યું હોય તો વ્યવહારને કેવો વ્યવહાર ગણવાનો છે ઉધાર વ્યવહાર ગણવાનો છે નિયમ નંબર ત્રણ અને ચારમાં રોકડ શબ્દના સ્પષ્ટ ઉલ્લેખ વિશેની માથાકૂટ છે નિયમ નંબર ત્રણમાં રોકડ શબ્દનો ઉલ્લેખ હોય અને વ્યક્તિનું નામ હોય તો વ્યક્તિના નામને મહત્ત્વ નથી આપવાનું પણ રોકડ શબ્દના શબ્દને મહત્ત્વ આપવાનું છે અહીંયા રોકડ શબ્દ છે જ નહીં તો કોને મહત્ત્વ આપીશું વ્યક્તિના નામને એ જ વ્યવહાર જુઓ રૂપિયા એક હજારનો માલ મહેશ પાસેથી ખરીદ્યો અહીં વ્યક્તિનું નામ છે પણ વ્યવહારમાં રોકડ શબ્દનો કે આપ્યા મળ્યા દીધા લીધાનો કોઈ ઉલ્લેખ નથી તો આવ્યો વ્યવહાર છે એ ઉધાર વ્યવહાર છે ઉધાર વ્યવહાર છે માટે જ મહેશ શબ્દની જરૂર છે નહીં તો તો એક હજાર રૂપિયાનો માલ ખરીદ્યો એટલું લખ્યું હોત તો ચાલત પણ મહેશ પાસેથી ખરીદ્યો છે એનો અર્થ એ થયો કે આપણે ઉધાર ખરીદ્યો છે મહેશનું નામ લખવાની જરૂર હતી અને રોકડ વ્યવહાર હતો તો અંદર એવું લખ્યું હોત કે રૂપિયા એક હજારનો માલ મહેશ પાસેથી રોકડેથી ખરીદ્યો એવું પણ નથી લખ્યું એનો અર્થ એ થાય છે કે આ વ્યવહાર ઉધાર વ્યવહાર છે રૂપિયા ત્રણ હજારનો માલ વિનયને વેચ્યો અહીં વિનયને રોકડેથી વેચ્યો એવું નથી કહ્યું એટલે ઉધાર વ્યવહાર ગણી શકાય અહીંયા જ્યારે આપણે હમણાં જ નિયમ પ્રમાણે જોયું કે વ્યક્તિનું નામ છે પણ ક્યાંય ઉલ્લેખ નથી તો જ્યારે વ્યક્તિનું નામ હોય અને રોકડ શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ ના હોય ત્યારે આ વ્યવહારને આપણે ઉધાર વ્યવહાર ગણવો આ જે ચાર નિયમ છે એ એકદમ સરળતાથી સમજાય એવા છે અને પાંચમો નિયમ જે છે એ એકદમ એનાથી પણ વધારે સરળ છે એમાં લખ્યું છે કે સ્પષ્ટ ઉલ્લેખ હોય શાખનો તમે જુઓ અહીંયા ઉધાર કે શાખ એવું લખ્યું હોય તમારે આ પાંચ વ્યવહારમાં બે વ્યવહાર તો એકદમ એટલા માટે સરળ છે કે ઉધાર કે રોકડ લખેલું જ છે તો જો વ્યવહારમાં ઉધાર કે શાક પર શબ્દોનો સ્પષ્ટ ઉલ્લેખ હોય તે ઉધાર ગણવો જો અહીંયા રૂપિયા એક હજારનો માલ મહેશ પાસેથી શાખ પર ખરીદ્યો તો આ વ્યવહાર આપોઆપ કેવો બની જાય છે ઉધાર અહીં રૂપિયા ત્રણ હજારનો માલ વિનયને શાખે વેચ્યો આ શાખ પર શાખે શાખથી આવા શબ્દો જ્યારે વેચા વપરાય છે ત્યારે એ વ્યવહાર છે એ ઉધાર વ્યવહાર આપણે ગણવા તો અહીંયા પાંચ નિયમો તમે બહુ સરળતાથી સારી રીતે સમજ્યા હવે આપણે થોડુંક જોઈ લઈએ કે તમે એ વ્યવહારો બરાબર સમજ્યા છો કે નહીં જો તમારી પાસે નોટ કે પેન હોય તો તમે નોટ અને પેન દ્વારા એ વ્યવહારો લખી પણ શકશો અને તમારી જાતે તમે ચેક પણ કરી શકશો અને જો તમારી પાસે નોટ કે પેન ના હોય તો તમે અંદર અંદર બે મિત્રો વચ્ચે કે તમારા શિક્ષક તમારી સાથે બેઠા હોય તો ત્યાં પણ તમે આ વ્યવહાર નક્કી કરીને વિદ્યાર્થીને જણાવી શકશો તો તમારે વિચારવાનું છે કે આ વ્યવહાર રોકડ છે કે ઉધાર ચલો તૈયાર તો તમારી સામે પહેલો વ્યવહાર રૂપિયા પાંચસોની સાયકલ ખરીદી હમણાં જે વ્યવહાર નક્કી કર્યા હતા આપણે આર્થિક અને બિનઆર્થિક એના જેવા જ વ્યવહારો છે રૂપિયા પાંચસોની સાયકલ ખરીદી ચલો અંદર અંદર ચર્ચા કરો ને કહો કેવો વ્યવહાર ગણીશું ઉધાર રોકડ કેવી રીતે ગણાય જો આ શબ્દ આમાં ક્યાંય વ્યક્તિનું નામ નથી તમને હમણાં જ કહ્યું હતું કે ઉધાર વ્યવહાર હશે તો વ્યક્તિનું નામ હશે હશે ને હશે જ આ વ્યવહારમાં ક્યાંય વ્યક્તિનું નામ દેખાય છે નથી દેખાતું તો આપોઆપ જાય એવું છે કે વ્યવહાર કેવો છે રોકડ વ્યવહાર નંબર બીજો પગારના ચૂકવ્યા કેવો વ્યવહાર લાગે છે તમને ઉધાર કે રોકડ સના પરથી ખબર પડશે કે વ્યવહાર રોકડ છે કયો નિયમ લાગવું પડશે વિચારો તો તો વેરી ગુડ જો તમને એ યાદ હશે કે ચૂકવ્યા મળ્યા દીધા આપ્યા એવો શબ્દનો ઉલ્લેખ હતો નિયમ નંબર બે પ્રમાણે તો અહીંયા એ નિયમ આધાર પર આપણે કયો વ્યવહાર ગણીશું એને રોકડ ગણીશું રૂપિયા બે હજારનો માલ રાકેશ પાસેથી ખરીદ્યો અહીંયા નિયમ નંબર કયો ગણીશું ચાર વ્યક્તિનું નામ છે પણ રોકડ શબ્દનો ઉલ્લેખ નથી તો વ્યક્તિનું નામ હોય ત્યારે કયો વ્યવહાર ગણાય એને ઉધાર જો રૂપિયા એક હજારનો માલ રોકડેથી વેચ્યો શબ્દ કયો શબ્દ મહત્વનો છે રોકડ વ્યવહાર નિયમ નંબર એક રોકડ શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ તો આ વ્યવહાર કેવો ગણીશું આપણે રોકડ રૂપિયા બે હજારનો માલ રીણાને રોકડેથી વેચ્યો ફરી પાછો શબ્દ કયો મહત્વનો આવ્યો છે રોકડ અહીં નામ પણ છે ને રોકડ પણ છે તો આપણે ને મહત્વ આપવાનું છે રોકડ શબ્દ ને તો કયો વ્યવહાર ગણીશું રોકડ રૂપિયા પચાસ હજાર બેંકમાં ભર્યા નિયમ નંબર બે ભર્યા દીધા ચૂકવ્યા મળ્યા કયો વ્યવહાર ગણીશું રોકડ રૂપિયા અગિયારસોનો નો માલ કેતુલ પાસેથી શાખ પર ખરીદ્યો વ્યક્તિનું નામ છે રોકડ શબ્દનો ઉલ્લેખ નથી અને સાક શબ્દનો ઉલ્લેખ છે જો નિયમ નંબર પાંચ તો અહીંયા કયો વ્યવહાર ગણીશું ઉધાર અહીંયા ભૂલથી રોકડ શબ્દ મેં લખેલું છે પણ આ વ્યવહાર છેલ્લો વ્યવહાર છે અને ઉધાર વ્યવહાર તમારે ગણવાનો છે મિત્રો જો વ્યવહારમાં રોકડની લેવડ દેવડ થતી હોય તો રોકડ વ્યવહાર ગણવો અને જો વ્યવહારમાં લેણદાર દેવાદારનો સંબંધ ઊભો થતો હોય તો એ વ્યવહારને ઉધાર ગણવો તમે તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર અઠ્યાવીસ પર એક ઉદાહરણ નંબર બે આપ્યું છે એ ઉદાહરણ તમે ધ્યાનથી જોજો અને બધા જ વ્યવહારને વાંચવાના અને નિયમ પ્રમાણે નિયમ એક પ્રમાણે ઉધાર છે કે રોકડ નિયમ બે પ્રમાણે રોકડ કયો વ્યવહાર કયા નિયમ પ્રમાણે ઉધાર કે રોકડ છે એ બરાબર ધ્યાનથી જોઈ લેવાનું તો કોઈ ભૂલ જે અત્યારે મારાથી રહી ગઈ છે એ તમારાથી નહીં રહી જાય આટલું આપણે આપણને વ્યવહારું રોકડ છે કે ઉધાર તો આપણા એકાઉન્ટનું ઘણું ખરું કામ શરૂઆતનું એ આપણે કવર કર્યું અથવા આપણે શીખી ગયા કહેવાય તો આવડશે આટલું દરેક વ્યવહારને જોવાનો બરાબર ધ્યાનથી વાંચવાનો નિયમ ચેક કરવાના અને નક્કી કરવાનું કયા વ્યવહાર ઉધાર છે કે રોકડ તો હવે મિત્રો આટલું શીખ્યા પછી આપણે ધંધાના વ્યવહારો જ્યાંથી શરૂઆત થાય છે તે વાતથી આપણે આપણી વાત શરૂ કરીએ છીએ હવે જુઓ તમે કોઈ જગ્યાએ ખરીદી કરવા જાઓ છો ત્યારે શું બને છે ઘટના શું બને છે માની લો કે તમે પેન્ટ શર્ટ કે બૂટ લેવા જ ગયા છો તમે દુકાનમાં જાઓ છો તમે બૂટ ખરીદો છો તો તમને ધંધાનો માલિક ધંધા જે ભાઈ ધંધો કરે છે તમને બૂટ આપે છે બૂટની થેલી આપે છે સરસ મજાની પેક કરીને તમે એને પૈસા આપો છો બે હજાર ત્રણ હજાર બસો પાંચસો જે બૂટની કિંમત નક્કી કરી હોય તે અને તેની સામે એ તમને એક કાગળ આપે છે જેને આપણે બિલ કહીએ છીએ તમને કહ્યું હોય કે આ બૂટ છે બે વર્ષ સરસ ચાલશે એની ગેરંટી છે સોલની કે બીજા કસાઈની તો તમે એ કાગળને સાચવીને રાખો છો બોક્સમાં કે બીજી કોઈ જગ્યાએ તમારી ફાઇલ હોય કે મારી પપ્પાના જેની ઘરની વ્યવસ્થા પ્રમાણે ઘરે જઈને કહો કે જો પપ્પા હું સરસ મજાના બૂટ લાવ્યો તમે કહો કે આઠસો રૂપિયાના આવ્યા તો પપ્પા પપ્પાને લાગે કે નહીં આઠસો રૂપિયાના બૂટ લાગતા નથી આ તો ત્રણસો ચારસોમાં મળે એવા લાગે છે પાંચસોના લાગે છે તો તરત શું કહેશે કાગળ બિલ લાવ્યો છું આપણે આપણી દુકાન હોય અને આપણે આપણા કોઈ આપણે ત્યાં કામ કરતો કોઈ માણસ હોય નોકર એને કહીએ કે લે આ બે હજાર રૂપિયા તું શહેરમાં જા અને આ ભાઈને આપણે બે હજાર રૂપિયા આપવાના છે આપણે ધંધાના એ તું આપતો આવું પેલો માણસ બે હજાર રૂપિયા લઈને સાયકલ લઈને જાય છે અને ત્યાં આપી આવે છે એ પાછો આવે જ્યારે ત્યારે આપણે કહીએ છીએ કે તે બે હજાર રૂપિયા આપ્યા પૂછીએ છીએ એ કે હા આપી દીધા આપણે આપી દીધા એ પૂરતું નથી કારણ કે આપ્યા કે ન આપ્યા એ અત્યારે આપણને યાદ છે પણ બે મહિના પછી આપણને યાદ નહીં રહે બે મહિના પછી પેલો માણસ એમ કહેશે કે તમે તો બે હજાર રૂપિયા આપ્યા નથી તો શું કરશું તો તરત એ વખતે આપણે વિચારીએ છીએ કે ના એ વખતે કંઈક નોંધ કરી હોત તો સારું એટલે એના માટે આપણે નોકરને પૂછે એક તને કંઈ લેખિત આપી ચિઠ્ઠી આપી તો કે આ ચિઠ્ઠી આપી છે એમાં લખ્યું છે કે તમારા તરફથી આજ રોજ મને બે હજાર રૂપિયા મળ્યા છે તો આપણે એ ચિઠ્ઠીને શું કરીશું સાચવી રાખીશું તો તમે જે પણ ધંધાકીય વ્યવહાર કરો છો એ દરેકે દરેક વ્યવહારમાં આપણને કોઈ કાગળ મળે છે કોઈ દસ્તાવેજ મળે છે કોઈ પુરાવો મળે છે જેને આપણે બિલ કહીએ છીએ તો આ બિલ છે એ નામાના વ્યવહારોનો આધારભૂત પુરાવો છે લેખિત દસ્તાવેજ છે જેને બીજા શબ્દ મળે પણ કહીએ છીએ તો હવે આ રોકડ અને ઉધાર વ્યવહાર નક્કી કર્યા પછી આપણે વાઉચર એટલે શું એ સમજવાનું છે તો હવે આપણે સમજીએ વાઉચર એટલે શું હિસાબી વ્યવહારોના વાઉચર જો અહીંયા સામાન્ય રીતે ધંધામાં બે પક્ષકાર હોય અને એમના વચ્ચે વ્યવહાર થાય બે પક્ષકાર એટલે કોણ તો કે નાણાં આપનાર અને નાણાં લેનાર અથવા માલ આપનાર માલ લેનાર આ વચ્ચે આ બે પક્ષકાર વચ્ચે જે કંઈ પણ લેખિત ચિઠ્ઠી ચબરખી વાઉચર પાવતી બિલ પુરાવો આવું જે કંઈ પણ વ્યવહાર થાય છે કાગળ લેખિત દસ્તાવેજ તરીકે એને આપણે વાઉચર કહીએ છીએ આમ સામાન્ય રીતે એવું જોવા મળે છે કે જે નાણાં આપે છે એ નાણાં લેનાર પક્ષ છે એ નાણાં આપનાર પક્ષને આવું કંઈક બિલ કે કાગળ આપે છે ધારો કે આપણી દુકાન હોય અને આપણે ત્યાં કોઈ માલ લેવા માટે આવે તો એ આપણને પૈસા આપે આપણે એને માલ આપીએ અને માલ આપવાની સાથે એક કાગળમાં લખીને એને બિલ આપીએ આ બિલ છાપેલું પણ હોઈ શકે ઘણીવાર છાપેલું ન પણ હોઈ શકે પણ છાપેલું હોય કે ન હોય એ આપણા માટે દસ્તાવેજ છે આપણે કોઈ જગ્યાએ માલ ખરીદવા જઈએ તો આપણે કોઈ વસ્તુ પસંદ કરીએ એ આપણે ખરીદીએ એટલે આપણને એ માલ આપે આપણે એને રૂપિયા આપીએ અને આપણને માલની સાથે સાથે એક જુદી ચિઠ્ઠી આપે બિલ આપે જે આપણે સાચવીએ છીએ આપણે આપણા ઘરે છાપું આવતું હોય વર્તમાનપત્ર ન્યૂઝપેપર તો એક મહિના સુધી એ છાપું આપણને આપે છે આપણે જ્યારે એક મહિનો થાય એટલે આપણે ત્યાં પૈસા લેવા માટે આવે પૈસા લેવા માટે આવે ત્યારે કહેશે કે તમારા એકસો ચાલીસ રૂપિયા ગુજરાત સમાચારના થયા છે આપણે એને એકસો ચાલીસ રૂપિયા આપીશું બદલામાં એ ચિઠ્ઠીમાં લખીને આપશે કે મા મે મહિનાના મે મે મહિનો બે હજાર સોળના આપના તરફથી એકસો ચાલીસ રૂપિયા રોકડા મળેલ છે આવું આ ચિઠ્ઠી આપણે રાખીને આપણે સાચવી રાખીએ છીએ કદાચ એવું બને કે આવતા વખતે એ માણસ ભૂલી ગયો હોય અને એમ કે તમારા મે મહિનાના પૈસા પણ બાકી છે તો તરત આપણે શું કરીશું થોડાક અવડું કરીને પેલો ચિઠ્ઠી શોધી કાઢીશું અને પેલા ભાઈને બતાવીશું કે જો આ તારી ચિઠ્ઠી છે મેં તને એકસો ચાલીસ રૂપિયા આપ્યા હતા અને તારા તરફથી આ મળેલી ચિઠ્ઠી છે મતલબ શું થયો કે વ્યવહારો જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણને યાદ રહે છે પણ જ્યારે સમય જાય છે ત્યાર પછી એ વ્યવહાર ભૂલાઈ જાય છે અને વ્યવહાર ભૂલાઈ ન જાય અને એનો આધારભૂત પુરાવો રહે એના માટે આપણે એ વ્યવહાર છે એને લેખિત દસ્તાવેજ તરીકે બિલ કે ચિઠ્ઠી કે ચબરખી સાચવી રાખતા હોઈએ છીએ તો આ બધું શું કહેવાય વાઉચર તો ફરી વાઉચર એટલે બે પક્ષકારો હોય એક નાણાં આપનાર એક નાણાં લેનાર એ બંને વચ્ચે વ્યવહાર થાય અને વ્યવહારમાં એક પક્ષકાર બીજા પક્ષકારને જે બિલ ચિઠ્ઠી વાઉચર ચબરખી પાવતી જે કંઈ પણ આપે છે એ બધું નામાના હિસાબ પ્રમાણે વાઉચર કહેવાય છે વાઉચર વિશે વધારે વિગત સમજીએ વાઉચર એ ધંધાના વ્યવહારનો લેખિત અને માન્ય પુરાવો છે લેખિત પણ છે ને માન્ય છે તમને ખબર હશે કે તમે કોઈ વસ્તુ ક્યાંકથી ખરીદો અને એ વસ્તુ ખરાબ નીકળી તો એ વસ્તુ ખરાબ નીકળે એટલે આપણે એ દુકાનદાર પાસે જઈએ અને કહીએ કે તમારી આ વસ્તુ છે બહુ ખરાબ નીકળી છે તમે કહ્યું હતું કે એક વર્ષ તો સરસ ચાલશે તમે એક વર્ષની ગેરંટી પણ છે પણ અત્યારે તો હજુ છ મહિના નથી થયા એની વસ્તુ બગડી ગઈ છે તો એ તરત શું કહેશે કે તમે આ વસ્તુ અમારી દુકાનેથી ખરીદી હતી આપણે કહીએ કે હા તમારી દુકાનથી જ ખરીદી છે તરત શું કહેશે પછી એ તમારી પાસે અમારું બિલ છે તમે કહો કે ના અમે બિલ તો નથી લીધું તો તરત એ એમ કહેશે કે ના તો અમે તમને બદલી નહીં આપીએ અથવા તમને આ વસ્તુ રિપેરિંગ નહીં કરી આપીએ કારણ કે એના માટે એ લેખિત પુરાવો છે ખબર પડે કે એ વસ્તુ એની દુકાનથી જ ખરીદી છે જો એને પુરાવો તમે આપશો બિલનો તો તરત એ વસ્તુ એ લઈ લેશે તમને એક વસ્તુ જો તમે થોડુંક અવલોકન કરતા હોય તો તમે જ્યારે આ સીએફએલ બલ્બ ટ્યુબલાઇટ જે ઘરમાં સીએફએલ ટ્યુબ આપણે નાખીએ છીએ એ લેવા જાઓ ત્યારે શું કરે છે એની ઉપર તો તરત એ બોક્સ ખોલી અને માર્કરથી લખી નાખશે ઉપર કે નવ છ બે હજાર સોળ આ તારીખે તમે આ ટ્યુબ લીધી છે અને ઉપર એ દુકાન પોતાનું નામ લખશે કે રામેશ્વર સ્ટોર્સ રામેશ્વર પ્રોવિઝન સ્ટોર્સ અથવા કંઈ પણ બીજું કંઈ નામ એવું કેમ લખે છે કે જો એ એ ટ્યુબલાઇટની ગેરંટી એક વર્ષની હોય તો એક વર્ષની અંદર જો એ ટ્યુબ ઉડી જાય અથવા કંઈ નુકસાન થાય મતલબ બીજું કંઈ પણ રીતે તૂટી ફૂટી જવાથી નહીં પણ એ સિવાય જો એ ઉડી જાય તો આપણે તરત એની પાસે જઈએ છીએ અને એ જોઈ લે છે કે હા મારી દુકાનની ટ્યુબ તરત એ બદલી આપે છે તો આમ એક આગળ નથી લેખિત દસ્તાવેજ કે બિલ નથી પણ એ એક પ્રકારનું એક દસ્તાવેજ જ કહેવાય કે જેને કારણે એ વસ્તુ બદલી આપે છે તો આવી રીતે જે ચિઠ્ઠી ચબરકી આપે છે આપણને એ બધા જ આપણે બિલ કે વાઉચર કહીએ છીએ પછી જુઓ વ્યવહાર વ્યવહારનો પ્રકાર નક્કી થાય છે આ વાઉચર પરથી ખબર પડે આપણને કે વ્યવહાર ઉધાર થયો છે રોકડ થયો છે એની અસર ક્યાં આપવી ઘણીવાર લખ્યું હોય કેશ મેમો તો એનો અર્થ એવો થાય કે રોકડ વ્યવહાર છે ઘણીવાર એવું લખ્યું ક્રેડિટ મેમો તો એવું સમજો ને કે ઉધાર વ્યવહાર થયો છે હા ઘણી વાર લખ્યું રિસિપ્ટ પાવતી તો એનો મતલબ કે તમે રૂપિયા આપ્યા છે એની રિસિપ્ટ તમને મળી છે ઘણી વાર લખ્યું વાઉચર તો આવી રીતે કયા પ્રકારનું કાગળ છે તમને તમે બેંકનું કાગળ હોય તરત ઓળખી જાઓ છો કે ભાઈ અડધિયું છે બેંકનું નાનું અમથું પાવતીનું અડધિયું છે એ જુઓ તો તમને ખબર પડી જાય કે આવું કાગળ તો જ હોય જો તમે બેંકમાં પૈસા ભર્યા હોય તમે બેંકમાં જાઓ પૈસા લઈને એટલે બેંક તમને એક લાંબો કાગળ આપે અને એમાં નાનો ભાગ છે ત્યાં આરકા હોય તમારે બંને બાજુ વિગત ભરવાની હોય બેંકમાં જાઓ પૈસા આપો એ કાગળ આપો એટલે લાંબો ભાગનો કાગળ છે એ બેંકવાળા લઈ લે અને ટૂંકા ભાગનો અડધો કાગળ છે એની પર એક બેંક પોતાનો સિક્કો તારીખવારો મારી અને તમને પાછો આપે એક વાર તમારે સાચવવાનો એ શું થયું એક પ્રકારનું વાવચર થયું શેનો લેખિત પુરાવો છે તમે આ તારીખે બેંકમાં પૈસા ભર્યા છે તેનો એ પૈસા બેંકમાં ભરાયા પછી એ ચેક પાસબુકમાં એન્ટ્રી થઈ જાય જમા થઈ જાય પછી કાગળ ફાડી નાખો તો વાંધો નથી અથવા એને પુરાવો તરીકે રાખો તો પણ વાંધો નથી પણ એ પુરાવો છે જો બેંક પૈસા જમા ન કરે તો આપણે એ પુરાવા તરીકે રજૂ કરી શકીએ કે મેં આજ રોજ પાંચ હજાર રૂપિયા બેન્કમાં ભર્યા હતા પણ હજુ સુધી મારી પાસબુકમાં મારી એન્ટ્રી થઈ નથી તો આવી રીતે ધંધામાં જે જે વ્યવહારો થાય છે એ બધા વ્યવહારોને જો નામામાં લખવા હોય નામું લખવું હોય આપણે અને નફો ખોટ સાચી રીતે જાણવું હોય તો બધાના વાઉચર બહુ મહત્ત્વના છે એટલે વાઉચર એટલે શું એ આપણને પહેલાં ખબર હોવી જોઈએ તો હવે આપણે કેટલા પ્રકારના વાઉચર હોય એ પણ સહેજ જાણી લઈએ તો એક બિલ એક વાઉચર છે વેચાણ બિલ વેચાણ બિલ ક્યારે જરૂર પડે તો કે જ્યારે તમે માલ વેચો છો ત્યારે તમે જે આપો છો એ વેચાણ બિલ કહેવાય ખરીદ બિલ એટલે તમે જ્યારે માલ ખરીદો છો ત્યારે તમને જે મળે છે તેને ખરીદ બિલ કહેવાય અહીં આ ધ્યાન રાખવાનું છે કે જ્યારે માલ વેચીએ ત્યારે બિલ આપણે આપીએ છીએ અને જ્યારે માલ ખરીદીએ ત્યારે આપણને વાઉચર મળે છે હિસાબો આનાધારિત લખાતા હોય છે તો આ બે વાઉચર થયા ત્રીજું વાઉચર શું થયું જમા ચિઠ્ઠી તમે માલ વેચ્યો હોય અને એમાંથી કોઈક વસ્તુ ખરાબ નીકળી અને આપણા ગ્રાહકે એ વસ્તુ આપણને પાછી આપી એ વસ્તુ આપણને પાછી મળી છે એના સંદર્ભમાં જે ચિઠ્ઠી લખાય છે એને આપણે વેચાણ પરત નોંધની ચિઠ્ઠી વેચાણ પરત નોંધ માટેની ચિઠ્ઠી છે અને જમા ચિઠ્ઠી કહીએ છીએ એવી રીતે તમે માલ ખરીદ્યો હોય અને તમે કોઈને માલ પાછો આપો તો એને ખરીદ પરત માટેના વ્યવહારની ચિઠ્ઠી ઉધાર ચિઠ્ઠી આપણે કહીએ છીએ બેંકનું વ્યવહાર થાય બેન્કના વ્યવહારો થાય એમાં ચેકનું ઓર્ડર થયું હવે ચેકના અડધિયા નીકળી ગયા છે મતલબ કે ચેકનો નો ઉપયોગ નહીંવત થયો છે તો ઓછો થઈ ગયો છે પહેલાં એવું હતું કે ચેક લાંબો ચેક આવતો એમાંથી અડધો ભાગ ફાડીને આપણે જવાનું બેંકમાં ચેક આપવાનું અને ચેક આપણને બેંકવાળા છે આપણને પૈસા આપે ને ચેકનું અડધિયું છે એનાથી ખબર પડે કે આપણે એ ચેકમાં કેટલા રૂપિયા ઉપાડ્યા હતા હવે તમે જો ચેકબુક જુઓ તેમાં પહેલાં પાના ઉપર લાઇન આપેલી હોય છે એમાં લખ્યું હોય ચેક નંબર રકમ અને ચેક કોને લખ્યો છે તો એના આધાર પર પણ તમે વાઉચર એના આધાર પર પણ તમે હિસાબો બરાબર લખી શકો પછી જે પે ઇન સ્લીપ હમણાં જ જેની મેં વાત કરીએ કે બેંકમાં તમે જાઓ છો ત્યારે જે પાવતી ભરો છો બેંકમાં આપો છો બેંક સિક્કો મારીને આપણને અડધું પાછું આપે છે એને પેઇન ઇન સ્લીપ કહેવાય છે જે બેંકમાં નાણાં ભર્યાનો પુરાવો હોય છે આપેલી રસીદ જ્યારે કોઈ આપણને નાણાં આપે રૂપિયા આપે ત્યારે આપણે એ રૂપિયા આપણને મળ્યા છે કોઈ આપણને પાંચ હજાર રૂપિયા આપે તો આપણે કાગળ લખીને આપીએ છીએ કે આજ રોજ તમારા તરફથી રૂપિયા પાંચ હજાર રોકડા મળેલ છે તો આ જે પાવતી આપણે આપીએ છીએ એને કહેવાય આપેલી રસીદ એવી જ રીતે કોઈ આપણને રૂપિયા આપે આપણે કોઈને પૈસા ચૂકવવાના હોય અને આપણે એને પાંચ હજાર રૂપિયા ચૂકવી આપીએ તો એ આપણને શું કરશે કાગળમાં લખીને આપશે ચિઠ્ઠીમાં તો એને કહેવાય મળેલી રસીદ તો આ બંને પણ આપણા લેખિત પુરાવાઓ છે આ ઉપરાંત ખર્ચના બિલો જે ખર્ચ આપણે રોકડેથી કે બેંક દ્વારા ચેકથી ચૂકવ્યા છે એ બધા ખર્ચના બિલ છે એ પણ વાઉચર કહેવાય જેમ કે લાઇટ બિલ ટેલિફોન બિલ એ સિવાયના બધા જે વર્તમાનપત્રના બિલ કુરિયર ચાર્જના બિલ હોય તે સ્ટેશનરીનું કોઈ બિલ હોય તો તે આ બધા જ પ્રકારના ખર્ચના બિલો પણ એ વાઉચર તરીકે આપણે ઓળખીએ છીએ તો મુખ્ય વાઉચરના પ્રકાર આટલા થયા એટલે તમે ધંધો કરતા હોય તો તમારા ધંધામાં આટલા પ્રકારના કાગળિયા વાઉચર એ આવવાના છે કાં તો એ મળેલા હોય તમે આપ્યા હોય તો બધા જ વાઉચર ભેગા થાય અને એ વાઉચરનું જે ફાઇલ થાય એના આધાર પર જ એકાઉન્ટ મૂળભૂત રીતે લખાતું હોય છે એટલે નામો તો જ લખાય જો આ વાઉચર વ્યવહાર થાય ને વ્યવહારના વાઉચર આપણી પાસે હોય ખાલી વ્યવહાર થાય અને એમને એમ લખી નાખવાથી નામું નથી લખાતું કારણ કે વાઉચર છે એ આપણા માટે લેખિત દસ્તાવેજ છે જ્યારે પણ એ નામું ચેક કરાય ખરા ખોટાની ખાતરી કરવામાં આવે ત્યારે ખાલી વ્યવહાર નથી જોવાતા પણ એ વ્યવહારની સાથે સાથે વાઉચર પણ ચેક કરવામાં આવે છે કે એ વાઉચર ખરેખર આ વર્ષનું છે કે કેમ એ વાઉચર યોગ્ય છે કે કેમ એ વાઉચરમાં બરાબર ભાવ અને કિંમત બધું ગુણાકાર એ બરાબર ગણતરી કરવામાં આવેલી છે કે નહીં આ બધું જોવામાં આવે છે તો નામું લખાતા પહેલાં વાઉચર વિશે સમજવું આપણા માટે બહુ અગત્યનું ને મહત્વનું છે હવે વાઉચરમાં શું હોય તો આપણે પહેલાં વાઉચરને જોઈ લઈએ એના અંગો કયા છે અહીં બાજુમાં એક વાઉચર છે તમને એ હમણાં થોડીક મોટી આકૃતિમાં બતાવવામાં આવશે તમે જોઈ શકશો પણ એના અંગો પહેલાં જોઈ લઈએ પછી તમને અંગો સમજાવું પણ શું એક શું હોય તો વાવચરમાં આપનારનું નામ અને સરનામું હોય તમે ધંધાના માલિક છો તમારા ત્યાં કોઈ વસ્તુ લેવા આવે છે તો એ વસ્તુ લઈ જાય છે આપણને પૈસા આપે છે તો આપણે એની સાથે શું આપીએ છીએ વસ્તુની સાથે એક બિલ આપીએ છીએ તો એ બિલમાં શું હોય લખેલું તો આપણું નામ પણ હોય ગ્રાહકનું નામ પણ હોય આપણે બિલ આપીએ તો આપણું નામ મોટા અક્ષર લખ્યું હોય તો એ ધારો કે ક્રિષ્ના મેડિકલ સ્ટોર તો ક્રિષ્ના મેડિકલ સ્ટોર છાપેલું મોટા અક્ષરે નામ લખ્યું હોય તો આપણું નામ આપણે વેચનાર છીએ તો આપણું નામ મોટા અક્ષરે લખ્યું હોય અને જે ગ્રાહક લેવા આવે છે એ એને આપણે એનું નામ પેનથી આપણે લખી આપીએ છીએ તો એમાં શું હોય વાઉચરમાં તો કે એક વાઉચર આપનાનું નામ અને સરનામું હોય બીજું શું હોય છે તો કે વાવચર લેનારનું સરનામું અને નામ હોય છે સરનામું દરેક વખતે નથી લખાતું ખાલી એમ વસ્તુ ગામનું નામ પણ લખાતું હોય છે ઘણી વાર સરનામું લખાતું હોય છે પણ નામ બહુ મહત્વની વસ્તુ છે સરનામું કદાચ એમાં લખાય કે ન લખાય પછી વાવચરમાં તારીખ બહુ મહત્વની છે ધારો કે વાવચરમાં તારીખ લખાય જ નહીં તો શું થાય તમે કલ્પના કરો ખાલી વાઉચરમાં તારીખ જ નથી લખેલી કોઈ વાઉચરમાં તો તો આપણે ઓળખી નહીં શકીએ કે આ વાઉચર બે હજાર સોળનું છે કે બે હજાર નવનું છે તમે રૂપિયા બે હજાર આઠમાં આપ્યા હતા કે બે હજાર નવમાં આપ્યા હતા કે બે હજાર અગિયારમાં આપ્યા હતા તો બહુ બધા પ્રશ્નો ઊભા થશે તમે એમ કહેશો કે આ પૈસા મેં ગઈકાલે જ આપ્યા છે પેલો કે ના તમે મહિના પહેલાં આપ્યા હતા કારણ કે તારીખ તો લખી નથી તો તારીખ છે એ ઇન્ડિકેટ કરે છે કે આ વ્યવહાર ક્યારે થયો છે તો તારીખ લખેલી હોય છે વાઉચરનો નંબર હોય છે તમે જે બિલ આપો છો તો બિલ મેળવો છો એ કયા નંબરનું છે ઘણીવાર નંબર છે એ શોધતા ફાવે કોઈક વસ્તુ ખોવાઈ હોય બિલ ખોવાયું હોય કોઈક હિસાબ મળતો ના હોય તો તરત આપણે બિલ શોધી નાખીએ છીએ ઘણીવાર આપણે કોઈની પાસેથી વસ્તુ ખરીદી મેડિકલ સ્ટોરમાંથી વસ્તુ ખરીદીને એક હજારની દવાઓ ખરીદી એમાંથી બસો રૂપિયાની દવાઓ એક હજાર રૂપિયા આપણે આપ્યા નહોતા બાકી રાખ્યા હતા અને આપણે બિલ લઈને આવતા રહ્યા ઘરે પૈસા આપવા માટે જઈએ છીએ જ્યારે મહિના પછી ત્યારે આપણે બિલ આપણી પાસે છે પૈસા છે ને થોડીક દવાઓ વધેલી છે બસો રૂપિયા જેટલી તો આપણે શું કરીશું કે લો આ બસો રૂપિયાની દવાઓ જમા કરો એટલે તરત એ શું કહેશે કે તમે બિલ લાવ્યા છો તમે કે હા બિલ લાવ્યો છો ને બતાવો કયા નંબરનું છે તો કે બસો અઠ્યોતેર નંબરનું એટલે તરત પોતાની ડાયરીમાંથી એ પાના ફેરવશે અને બસો અઠ્યોતેર નંબરનું બિલ શોધી કાઢશે અને પછી એમાં આપણે પાછી આપેલી દવાઓ જમા લેશે ચેકીને સુધારો કરશે અને નવેસરથી ત્યાં ત્યાં સુધારો કરીને નવું બિલ બનાવશે અને પછી કહેશે કે તમે આઠસો રૂપિયા હવે આપો તો એનો અર્થ એ થયો કે વાઉચરનો નંબર છે એ આપણને વ્યવહાર શોધવા માટે બહુ ઉપયોગી બને છે આ ઉપરાંત આંકડાઓ અને શબ્દમાં રકમ વાવચરમાં રકમ જ ના હોય તો રકમ ના હોય તો અગાઉ આપણે શીખ્યા હતા આપણે યાદ કરીએ કે મૂલ્ય દેખાડ મૂલ્ય ન લાગતું હોય આંકડા કોઈ વ્યવહારમાં મૂલ્ય ન દેખાતું હોય તો વ્યવહાર કેવો થઈ જાય બિનઆર્થિક થઈ જાય કેટલા રૂપિયાની અસર આપશો ખબર નથી કેટલા રૂપિયા માંગો છો ખબર નથી કેટલા રૂપિયા ચૂકવવાના છે ખબર નથી તો અહીંયા આંકડાઓ અને શબ્દોમાં રકમ છે એ પણ મહત્ત્વની વસ્તુ છે આ ઉપરાંત બિલ બનાવનારની સહી જે માણસ બિલ આપે છે એ એમાં સાઇન કરે છે સાઇન કરવાથી એ દસ્તાવેજ છે એ ઓથેન્ટિક બને છે પ્રમાણભૂત બને છે કે ભાઈ ખોટે ખોટું બિલ મેં બનાવ્યું નથી અથવા તો મેં ખોટે ખોટું બિલ રજૂ કર્યું નથી તો જે માણસ માલ વેચે છે એ સાઇન કરે છે જો સાઇન વગરનું બિલ હોય અને તમે રજૂ કરો તો પેલો માણસ તરત કહે છે કે આ અમે અમારું બિલ નથી પણ સાઇન હોય તો તરત કહે કે તમારી સાઇન છે તો એ સાઇન ધારો કે કોઈ કોર્ટ મેટર થાય તો કોર્ટમાં પણ એ સાઇન કરેલું બિલ છે એ તમને કામમાં લાગે છે તમને ખબર હશે કે જ્યારે આપણે કોઈક વસ્તુની છેતરામણી ઊભી થાય છે ખરીદી વેચાણમાં અને આપણે ગ્રાહક સુરક્ષામાં જઈએ છીએ ત્યારે ગ્રાહક સુરક્ષામાં તમે જાઓ એટલે પહેલાંમાં પહેલું પ્રશ્ન તમારો એ જ પૂછે છે તમારી પાસે બિલ છે અને બિલ છે એમાં એની સાઇન છે જો આ વસ્તુ હોય તો તમે વધારે સારી રીતે તમને ન્યાય મેળવવામાં મદદરૂપ કરી શકે છે આ ઉપરાંત બિલ લેનારની સહી અહીં દરેક વખતે બિલ લેનારની સહી જરૂર નથી પણ જો વ્યવહાર ઉધાર હોય તો અહીં ક્યારેક ક્યારેક બિલ લેનારની સહીની જરૂર પડે છે જેમ કે કોઈ આપણે ત્યાં દસ હજારનો માલ લઈ જાય છે ઉધાર તો આપણે બિલ આપીએ છીએ સાથે સાથે એને સાઈન પણ કરાવીએ છીએ એ સાઇનમાં એવું લખ્યું હોય છે સાઈનની નીચે કે ઉપર ક્યાંય કે આજ રોજ હું એક હજાર રૂપિયાનો કે દસ હજાર રૂપિયાનો માલ ખરીદું છું જેનાં નાણાં હું એક મહિનાની અંદર ચૂકવવા બંધાવું છું અને ગ્રાહકની સાઈન એટલે બે વસ્તુ ભેગી થાય છે એક તો ગ્રાહકને ખબર પણ પડે છે કે એક મહિના મારે પૈસા ચૂકવી દેવાના છે અને બીજી વાત એ બંધાય છે પ્રમાણિક ધોરણે બંધાય છે પ્રમાણભૂત દસ્તાવેજ થાય છે કે એણે સાઇન કરે છે એને ખબર છે કે મારે દસ હજાર ચૂકવવાના છે તો આ વ્યવહારમાં આ પ્રકારની વાત પણ ઘણીવાર બનતી હોય છે પણ રોકડ વ્યવહારમાં આ ઘટના ઓછી જોવા મળે છે ઘણીવાર વાઉચરનો પ્રકાર છે એ પણ બહુ જરૂરી હોય છે લખ્યું ના હોય કે રોકડા ચૂકવ્યા છે કે રોકડા મળ્યા છે પણ ઉપર લખ્યું એ કેશ મેમો તમારા તરફથી રોકડા મળ્યા છે એવું ના લખ્યું હોય પણ ઉપર લખ્યું એ કેશ મેમો તો તરત તમે જાણી શકો છો કે આ વ્યવહાર કેવો છે રોકડ છે તો આટલી વિગતો છે એ વાઉચરના નમૂનો એના નમૂનાના અંગો તરીકે જણાય છે હવે આપણે વાઉચરને સમજીએ વધારે સારી રીતે એના અંગોને પણ સમજી લઈએ અહીં તમારી સામે એક વાઉચર છે તમે કોઈ પણ બિલ તમારા ઘરેથી જોઈ શકો છો એ જ પ્રકારનું આ બિલ છે થોડુંક તમને કદાચ ન ઉકલે અથવા તમે વાંચી ન શકો એવું બની શકે પણ હું તમે અંગો પરથી તમને એ લાગશે કે શું લખ્યું છે પહેલું છે જુઓ આ જે વિગત દેખાય છે ત્યાં લખ્યું છે વાઉચર આપનારનું નામ અને સરનામું આ કમ્પ્યુટરાઈઝ બિલ છે એટલે ત્યાં નાના અક્ષરે લખ્યું છે પણ ભાગે જો છાપેલા બિલ હોય તેમાં આપણું નામ મોટા અક્ષરે લખ્યું હોય આપણું એટલે વેચનારનું કારણ કે બિલ કોણ છપાવે છે પ્રિન્ટિંગ પ્રેસમાં વેચનાર તો વેચનાર જે બિલ છપાવે છે વેચનાર એ પોતાનું નામ મોટા અક્ષરે કલરફુલ રીતે લખે છે તો બિલમાં શું હોય છે એક વેચનારનું નામ વેચનાર એટલે કોણ વાઉચર આપનાર બીજું હોય છે વાઉચર લેનારનું નામ અને સરનામું વાઉચર લેનાર એટલે કોણ ખરીદનાર પણ ખરીદનારનું નામ કેવી રીતે લખેલું હોય છે ટાઈપિંગ કરેલું પણ હોય ઘણીવાર હાથે લખેલું પણ પેનથી લખેલું પણ જોવા મળે છે આ ઉપરાંત શું હોય તારીખ તો આ વાઉચરમાં તારીખ પણ લખેલી છે બીજું શું હોય આ સિવાય તો કે વાઉચર નંબર તો વાઉચર નંબર પણ લખેલો છે આ ઉપરાંત રકમ આંકડામાં અને શબ્દોમાં તો અહીંયા આંકડામાં અને શબ્દોમાં એ રકમ બરાબર રીતે લખાયેલી છે પછી તો કે બિલ આપનારની સાઈન તો અહીં જો બિલ બનાવનારની બનાવનારનો સિક્કો પણ છે અને સાઈન પણ છે આ સ્ટેમ્પ છે અને સાઇન છે એ બહુ આધારભૂત પુરાવો છે કે આ બિલ આ જ ધંધાવાળાએ આ જ વ્યક્તિએ બાકીના લોકોને આપ્યું છે તો આટલી વિગત છે એ આપણા વાઉચર માટે એના નમૂના અને અંગ માટે બહુ મને જરૂરી લાગે છે વાઉચર મળી જાય એટલે તરત એકાઉન્ટનું કામ શરૂ થાય આખા મહિના દરમિયાન અથવા આખા દિવસ દરમિયાન જેટલા પણ વાઉચર આવે એની દિવસ વાઇઝ ફાઇલ કરવામાં આવે આજે કેટલા વ્યવહાર થયા કેટલું ખરીદી કરી તો એના વાઉચર હોય કેટલું વેચ્યું તો એની એક બુકલેટ હોય એના વાઉચર હોય કેટલો ખર્ચો કર્યો કેટલા ખર્ચના ચૂકવ્યા તો એના બિલ હોય કેટલા લોકો રૂપિયા આપી ગયા તો એની રિસિપ્ટ હોય કેટલા બેંકમાં ભર્યા તો એની પાવતી હોય કેટલા બેંકમાંથી ઉપાડ્યા તો એની ચેકનાડધિયા હોય એ બધું જ એક દિવસના વ્યવહારો ભેગા થાય જો નાની દુકાન હોય તો દિવસના ચાર પાંચ કાગળ હોય તો એ લોકો મહિને લખે પણ મોટી ઓફિસ હોય તો એ લોકો દિવસના પચાસ વાઉચર થતા હોય તો એ લોકો રોજેરોજનો હિસાબ લખે એ બધા જ હિસાબો ફાઇલમાં પેક થાય ફાઇલમાં એને બરાબર ગોઠવવામાં આવે અને પછી એ વ્યવહારોને નામાના લખનાર નામાનો જાણકાર છે એ એને અલગ અલગ રીતે અલગ અલગ ખાતામાં નોંધે એ શું કરે છે તો કે ફાઇલ જુએ પછી પહેલો વ્યવ પહેલું પહેલું બિલ જુએ એટલે નક્કી કરે કે આ બિલ છે એ રોકડનું છે કે ઉધારનું છે રોકડનું છે કે ઉધારનું નક્કી થઈ જાય પછી એ વ્યવહારમાં જુએ કે આમાં કઈ બે અસર થઈ એના આધાર પર બે ખાતા નક્કી કરે અને પછી નક્કી કરે કે કોના ખાતે ઉધાર થશે અને કોના ખાતે જમા થશે આ ઉધારને જમા નક્કી થઈ જાય પછી એના આધાર પર આગળનું કામ શરૂ થાય ને જમા નક્કી થાય પછી ખતવણી થાય ખતવણી પરથી કાચું સરવાયું તૈયાર થાય કાચા સરવાયા પરથી પાકું સરવાયું તૈયાર થાય એના આધાર પર ખબર પડે કે ધંધાનો નફો કે નુકસાન કેટલું છે તો અહીં સુધી પ્રક્રિયા આખી થાય પણ પહેલું પગથિયું કયું છે તો વ્યવહાર આર્થિક છે કે બિનઆર્થિક નક્કી કરવાનું પછી બીજું વ્યવહાર રોકડ છે કે ઉધારી નક્કી કરવાનું અને ત્રીજું હોય પછી ત્રીજું પગથિયું આપણે જે શીખવાના છીએ આના પછીની સ્લાઇડમાં એ છે ખાતાના પ્રકાર નક્કી કરવાનું તો દરેક વ્યવહારની કઈ બે અસર થાય એ આપણને ખબર પડવી જોઈએ તો ચાલો સમજીએ પહેલાં કે ખાતાના કઈ વ્યવહારોની બેવડી અસર કેવી રીતે થાય છે અહીં જુઓ સામાન્ય રીતે ધંધામાં બે પક્ષકાર હોય આ બંને પક્ષકારો છે એ બંને પક્ષકારો વચ્ચે વ્યવહાર થાય અને બે પક્ષકારો વચ્ચે જે વ્યવહાર થાય છે એ દરેક વ્યવહારની બે અસર થાય તમે જુઓ આમ સામાન્ય રીતે સમજો અહીં એક ચિત્ર છે બે વ્યક્તિ બેઠા છે બંને વચ્ચે ખરીદ વેચાણ થાય છે માની લો કે આપણે એમાંના એક છીએ આપણે ધંધો કરીએ છીએ આપણે સામેની વ્યક્તિને માલ વેચ્યો તો આપણી આપણા વ્યવહાર આપણા ધંધામાં બે અસર શું થાય તો કે એક અસર થાય ધંધામાંથી માલ જાય છે બીજી અસર થાય ધંધામાં રોકડ આવે છે સમજાય એવી વાત છે તમે અહીં જુઓ એક હજાર રૂપિયાની ખુરશી ખરીદી આપણે એક હજાર રૂપિયાની ખુરશી ખરીદીએ છીએ શું બે અસર થશે તો કે ધંધામાં ખુરશી આવે છે ફર્નિચર આવે છે અને ધંધામાંથી એક હજાર રૂપિયા ઓછા થાય છે બે અસર થઈ દરેક વ્યવહારની જુઓ અહીંયા તમે જુઓ કે આપણે કોઈ વ્યક્તિ સાથે પચાસ હજાર રૂપિયાની ડીલ કરી કોઈ વ્યવહાર વિશેની તો શું થયું પૈસા રોકડા નથી આપતા પણ આપણે ધંધાનો માલ વેચ્યો છે સોરી ખરીદ્યો છે તો ધંધામાં પચાસ હજાર રૂપિયાનો માલ આવે છે રોકડા નથી જતા તો બીજું શું ઊભું થાય છે કે આપણું એ વ્યક્તિ પ્રત્યેનું દેવું વધે છે તો અહીં રોક અહીં રોકડના બદલે દેવું અને ધંધામાં માલ આવે છે તમે જુઓ ધંધામાં આપણે કોઈ એકાઉન્ટન્ટ રાખ્યા છે હિસાબ લખવા માટે અને એને પગાર ચૂકવીએ છીએ બે હજાર રૂપિયા તો કઈ બે અસર થશે એનો એની સેવાનો લાભ મળે છે એકાઉન્ટની અને ધંધામાંથી બે હજાર રૂપિયા જાય છે તમે ઓફિસને કલર કરાવો છો તો ધંધામાંથી રૂપિયા જાય છે કલર કામવાળાને આપણે રૂપિયા આપીએ છીએ અને કલર કામવાળાની સેવાનો લાભ આપણે લઈએ છીએ જેને આપણે રંગરોગાન ખર્ચ કહીએ છીએ પેલા એકાઉન્ટમાં આપણે એને એકાઉન્ટના પગારનો ખર્ચ કહીએ છીએ આપણે ત્યાં સ્વચ્છતા માટે સફાઈ માટે કોઈ ભાઈ આવે છે ઓફિસ સફાઈ કરવા માટે તો એક મહિના પછી આપણે પગાર ચૂકવવો પડે છે તો શું અસર થાય છે બે અસર તો કે એક સફાઈ ખર્ચ થાય છે અને બીજું ધંધામાંથી રોકડ રકમ જાય છે આપણી ફેક્ટરીમાં માલસામાનની અવર જવર માટે આવન જાવન માટે આપણે કોઈ મશીન ખરીદીએ છીએ તો ધંધામાં આ મશીન આવે છે અને ધંધામાંથી રોકડ જાય છે આવી રીતે વ્યવહારોની બેવડી અસર આપણને જોવા મળે છે તમે અહીં જુઓ ઝડપથી દરેક વ્યવહારની બે અસર ઉદ્ભવે છે ક્યારેક માલ આવે છે તો રોકડ જાય છે ઘણીવાર માલ જાય છે તો રોકડ આવે છે સેવા મળે છે એકાઉન્ટરની તો રોકડ જાય છે ઘણીવાર જેસીબી જેમણે મશીન જોયું તો વજન ઉચકવા માટેનું તો મિલકત આવે છે સામે રોકડ જાય છે ક્યારેક ઉધાર ખરીદ્યો હોય તો માલ આવે પણ દેવું વધે છે ઘણીવાર બેંકમાં પૈસા ભરીએ તો રોકડ જાય છે અને બેંક પરત લેણું વધે છે બેંકમાં પૈસા ભર્યા છે તો આવી રીતે આપણે વ્યવહારોની બેવડી અસર બરાબર રીતે સમજ્યા છીએ હવે આપણે વ્યવહારોની બેવડી અસર અને ખાતા વિશેની માહિતી હવે પછીના પીરિયડમાં આપણે વધારે સારી રીતે સમજી શકીશું તો અહીંયા આપણે રોકડ અને ઉધાર વ્યવહાર નક્કી કરવા માટેના પાંચ નિયમો શીખ્યા વાઉચર એટલે શું સમજ્યા વાઉચરના પ્રકારો વિશે સમજ્યા વાવચરના અંગો અને એનો નમૂનો જોયો અને એના આધાર પર એક વ્યવહાર થાય ધંધામાં તો એની બે અસર કેવી રીતે બને છે એની છેલ્લી માહિતી અત્યારે મેળવી આટલી માહિતી મળ્યા પછી તમે વ્યવહારની બે અસર કઈ કઈ રીતે થાય છે એ થોડા ઘણા અંશે સમજી શક્યા છો હવે પછીનું જ્યારે લેક્ચર આવશે ત્યારે તમે વ્યવહારના વ્યવહારની બે અસર અને ઉધાર જમા કરવું એટલે શું એ બરાબર સમજી શકશો એટલે ત્યાં સુધીની માહિતી તમને અત્યારે હું આપી શક્યો છું તમે તમારા પાઠ્યપુસ્તકના ઉદાહરણમાં બરાબર જોજો કે કારણ કે હવે તમને આર્થિક વ્યવહાર બિન આર્થિક વ્યવહાર રોકડ વ્યવહાર ઉધાર વ્યવહાર આટલી વિગત તમે બરાબર સારી રીતે સમજી શક્યા છો તમે મને ધ્યાનથી સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર તો આપણે મોટા સાગર તરફ પ્રયાણ કરવાનું છે આ અઘરું છે ધીરજની કસોટી છે તો ધીરજની કસોટી જે છે એ જ મનુષ્ય હોઈ શકે જે મનુષ્યમાં ધૈર્ય ન હોય આવનારા દિવસોની તાકાત ન હોય એ મનુષ્ય તરીકે નિષ્ફળ જાય છે તો આપણે સફળ બનવું છે સફળતાની સીડી સુધી સિદ્ધિ સુધી પહોંચવું છે તો આકાશ તો બરસેગા આજ કલ યા પરસો યા ફિર વર્ષો કે બાદ

એ જ્ઞાનને મનુષ્યત્વની સાથે જોડજો માણસાઈ સાથે જોડજો અને આવનારા દિવસોમાં મારા સૌની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે આગે બઢો હસતા રહો જિંદગીમાં ગો અહેડ આગે બઢો 21મી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે જે વિદ્યાર્થીઓ દસમા ધોરણ પછી શું કરવું કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય તેઓ પોતાના રૂચિ ની ક્ષમતાના આધારે ઘણા બધા ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકે છે આવું એક ક્ષેત્ર છે કલા અથવા હ્યુમેનિટીઝ ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે કલાના ક્ષેત્રને વિશ્વભરમાં હ્યુમેનિટીઝ અથવા હ્યુમન સાયન્સીસ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે વિષયોની વિશાળ શ્રેણીને આવરી લે છે કલાનું ક્ષેત્ર ફક્ત ભાષાના અભ્યાસ સુધી જ મર્યાદિત નથી પરંતુ તેમાં ઇતિહાસ ભૂગોળ રાજ્યશાસ્ત્ર સમાજ વિજ્ઞાન અર્થશાસ્ત્ર મનોવિજ્ઞાન તત્વજ્ઞાન વિદેશી ભાષાઓ વગેરે વિષયોનો પણ સમાવેશ થાય છે દસમા ધોરણ પછી ઉચ્ચતર માધ્યમિકના જનરલ સ્ટ્રીમમાં કલાના વિષયો પસંદ કરી શકો છો

વિદેશી ભાષા શીખવામાં મદદ મળશે ઇતિહાસ ભૂગોળ રાજ્યશાસ્ત્ર સમાજ વિજ્ઞાન જેવા વિષયો એકબીજા સાથે સંકળાયેલા છે યુપીએસસી અને જીપીએસસી યુનિફોર્મ સર્વિસીસ બેન્કિંગ વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ વિષયોની મજબૂત સમજણ ઉપયોગી છે મનોવિજ્ઞાન સાથે બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી પૂર્ણ કર્યા પછી કાઉન્સેલિંગ માનવ સંસાધન એમબીએ વગેરે જેવી કારકિર્દીની પ્રાપ્તિ કરી શકાય છે સામાજિક કાર્યનું વલણ ધરાવતા વિદ્યાર્થીઓ પાસે બારમા ધોરણ પછી સામાજિક કાર્યમાં બેચલર ડિગ્રી બીએસડબલ્યુ મેળવવાનો વિકલ્પ હોય છે ભૂગોળ સાથે બેચલર ઓફ આર્ટ્સ તમારા માટે મીટરોલોજી જીપીએસ અથવા તો ઓશનોગ્રાફીમાં કારકિર્દી માટે દરવાજા ખોલી શકે છે અર્થશાસ્ત્ર સાથે બેચલર ઓફ આર્ટ્સ તમારા માટે મેનેજમેન્ટ ફાઇનાન્સ બિઝનેસ એનાલિટિક્સ માર્કેટ રિસર્ચ ગ્રામીણ અર્થશાસ્ત્ર અથવા શેર બજારોમાં કારકિર્દીના પાયા નાખી શકે છે જર્નલિઝમ અને માસ કમ્યુનિકેશન જેવા ક્ષેત્રોમાં પણ કલા ઉપયોગી છે ઉપરાંત લાઇબ્રેરી સાયન્સ મ્યુઝિયમ સ્ટડીઝ આર્કિયોલોજી અને એન્થ્રોપોલોજીના ક્ષેત્રે ઘણી કારકિર્દીની તક છે વિદેશી ભાષાના અભ્યાસ પછી અનુવાદમાં ઘણી તક છે પ્રવાસી માર્ગદર્શક એટલે કે ભૂમિયા તરીકે કામ કરવું એ પણ એક આશાસ્પદ કારકિર્દી છે જો કે કલા શાખા ઘણીવાર સામાન્ય અને ઓછી મોહક માનવામાં આવે છે પરંતુ આજના યુગમાં તે વિશાળ સંભાવના ધરાવે છે જો કલાના ક્ષેત્રમાં અભ્યાસ ઊંડાણથી ગાઢ વાંચન અને લેખનની ટેવ અને ગાઢ ચિંતન સાથે કર્યો હોય તો આ ક્ષેત્રમાં તકની અછત નથી કલા અથવા હ્યુમેનિટીઝ ઘણી સફળ કારકિર્દી માટે પાયો નાખ્યો છે જો કોઈ નવી તક શોધવાની ઈચ્છા હોય તો કલા ચોક્કસપણે ઘણી નવી ક્ષિતિજોને ખોલશે આ ક્ષેત્રમાં ઉપલબ્ધ રુચિ ક્ષમતા અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે